नमस्कार विद्यार्थी मित्रों, हूँ श्री खांबड़िया। हाल आपने धोरण 11 अंदर समाजशास्त्र विषय में आठवु एकम पर्यावरण ने समाज की जुदा जुदा वीडियो द्वारा घनी बड़ी चर्चा कर चुक्या छे। अपने प्रदूषण की सामाजिक असरो विषय अभ्यास कर लिया था। प्रदूषण की सामाजिक असर की अंदर अपने કેટલાક મુદ્દાઓ આગળના જુદા જુદા વિડિયો દ્વારા શીખ્યા છીએ, જેની અંદર પહેલો મુદ્દો પ્રદૂષણની સામાજિક અસર, એનો પહેલો થોડો પરીક્ષા માટે પણ કરીએ સમજ્યા પછી। તો પ્રદૂષણની સામાજિક અસર તમારે રજૂ કરવાની હોય તો પહેલો એનો મુદ્દો છે હવા પ્રદૂષણ, બીજું છે જળ પ્રદૂષણ, ત્રીજું જમીન પ્રદૂષણ, ચોથું ઘોંઘાટ અવાજ ધ્વનિ પ્રદૂષણ, અને પાંચમું કિરણોત્સર્ગ પ્રદૂષણ। આ પાંચ મુદ્દાઓ છે એ આપણે જુદા જુદા વિડીયો દ્વારા અગાઉના વિડીયો દ્વારા સમજ્યા છીએ। આજે આપણે છઠ્ઠો મુદ્દો, ટોટલ છ મુદ્દા છે પર્યાવરણની સામાજિક અસરના, પણ છઠ્ઠો મુદ્દો છે અન્ય અસરો, એટલે કે ઉપર આપણે મુદ્દા ભણ્યા એ સિવાયની કેટલીક અન્ય અસરો વિશે સમજીએ। અને ગ્લોબલ વોર્મિંગનો અર્થ અને એની અસરો છે સમજવાનો પ્રયત્ન કરીએ। તો પ્રથમ આપણે જે છઠ્ઠો મુદ્દો છે પ્રદૂષણની સામાજિક અસર, એનો છઠ્ઠો મુદ્દો અન્ય અસર એ આપણે જોઈ લઈએ। સમાજનું ઔદ્યોગિકરણ, નગરીકરણ અને ભૌતિકવાદી દ્રષ્ટિકોણ જેમ જેમ વ્યાપક વધતો જાય છે તેમ પ્રદૂષણની સમાજ પર અસરો વધતી જાય છે। પર્યાવરણની સમતુલા અને વધતા પ્રદૂષણને અનેક સામાજિક પ્રશ્નો ઉભા કર્યા છે। હવે તાજેતરમાં વર્તમાન સમયની અંદર અત્યારે ઔદ્યોગિકરણ વધતું જાય છે, એટલે કે ઉદ્યોગો વધતા જાય છે, અને નગરીકરણ એટલે કે નગરો છે એનો વિસ્તાર વધી રહ્યો છે, ધીમે ધીમે એનો વિસ્તાર વધી રહ્યો છે। આગળના ઘણા ટોપિકમાં અને નાના ધોરણમાં તમે એવું પણ ભણ્યા છો કે શહેરીકરણ થઈ રહ્યું છે, નગરીકરણ એટલે શહેરીકરણ, એટલે લોકો શહેર તરફ જઈ રહ્યા છે। હવે એના કારણે કેવી રીતે અસરો થાય, તો શહેરનો વિસ્તાર વધે એટલા ઝાડ જંગલ વગેરે ઓછા થતા છે, એના કારણે એવી અસરો થાય। આપણે ભૌતિકવાદી દ્રષ્ટિકોણ એટલે ભૌતિક વસ્તુઓનો વધારે વધારે ઉપયોગ કરવો એવો દ્રષ્ટિકોણ સમાજની અંદર ઊભો થતો જાય છે। જરૂરિયાતો લોકોની વધતી જાય છે એટલે ભૌતિક સાધન સામગ્રી એનો વધારો થાય છે, તો એના કારણે પણ પ્રદૂષણની અંદર જે છે એમાંથી ઊભું થતું હોય છે। જેટલી ભૌતિક સુવિધાઓ વધારીએ, અમુક ઉદ્યોગોની અંદર ફેક્ટરીઓની અંદર બનતી હોય એટલે ફેક્ટરીઓ વધતી જાય, એની અંદર કેમિકલ વગેરે એ પાછું પ્રદૂષણમાં ભળતું જાય। આવી રીતે ઔદ્યોગિકરણ, નગરીકરણ અને ભૌતિકવાદી જીવનશૈલી અને જીવનની આખી પદ્ધતિ છે એ ફરતી જાય। ઘણો આપણે ઇલેક્ટ્રોનિક વેસ્ટ જેવા બધા શબ્દો આપણે સાંભળ્યા હશે કે એ બધી વસ્તુઓ જે બનતી હોય બન્યા પછી એનો ઉપયોગ થયા પછી એનો નિકાલ કરવો, કારણ કે એ બધી અમુક વસ્તુઓ તો એવી હોય છે કે જલ્દી કુદરત જમીનની અંદર ઓગળી કે ભળી પણ ન જાય એવું પણ બનતું હોય ઘણા વર્ષો સુધી। પ્લાસ્ટિક આપણે ઉપયોગમાં વધારે વધારે ઉપયોગ થતો અને પછી હમણાં જાગૃતિ આવી છે ઓછામાં ઓછો ઉપયોગ કરવો, તો કુદરતનો વસ્તુ છે કુદરતી વસ્તુમાંથી બની હોય તો કુદરતમાં જલ્દી પડી જતી હોય છે, પણ આ પ્લાસ્ટિક વગેરે છે તો આપણે અત્યાર સુધી તમે ઘણું એવું સમજાવવામાં આવ્યું છે તો આપણે બધા જાણતા હશો કે પ્લાસ્ટિક છે વર્ષો સુધી પાછું સડતું નથી કે જમીનની ભેગું પડી જતું નથી અને એના કારણે પણ પ્રદૂષણ। આ ભૌતિકવાદી વિચારસરણીની વાત છે કે વધારે પડતો બધો ઉપયોગ એની જગ્યાએ કોઈ કાગળ
કે કપડાની થેલીઓ વગેરે આપણે પ્લાસ્ટિકના ઝિપલાઇન જગ્યાએ યુઝ કરતા હોય તો એ પછી યુઝલેસ થાય, ઉપયોગમાં ન આવે, તો એ પછી કચરામાં ગઈ હોય તો એ પછી જમીનની સાથે બળી જતી હોય છે. આ તો એક મેં ઉદાહરણ આપ્યું. એટલે કે ઔદ્યોગિકરણ, ઉદ્યોગો વધે, નગરીકરણ એટલે નગરનો વિસ્તાર વધતો જાય, નગરનો વિસ્તાર વધે એટલે જંગલ અને વનસ્પતિ ઘટતી જાય, ભૌતિકવાદી દ્રષ્ટિકોણના કારણે પ્રદૂષણ છે વધતું જાય છે, એવી અનેક સમસ્યાઓ છે એને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. હવે આગળ જોઈએ, કેમ કે દરિયામાં પ્રદૂષણ વધવાથી દરિયા સૃષ્ટિ નાશ પામવા લાગી છે. પાણીની અંદર કેમિકલ થાય, દરિયાની અંદર કચરો અને બધું વધતું જાય અને પ્રદૂષિત દરિયાનું પાણી થાય તો દરિયાની અંદર જે સજીવ સૃષ્ટિ વસતી હોય એ બધી સજીવો બધા જે વસતા હોય એની નાશ પામવા લાગે. આપણને મળતી ઔષધિઓ અને સમુદ્રી ખોરાક નાશ પામવાથી માછીમારોનો જીવન પર વિધાતક અસર થઈ શકે. આપણે પર્યાવરણ અને સમાજ બંને મુદ્દાને આવરી લઈને ભણીએ છીએ, એટલે સમાજ ઉપર પછી એની કેવી અસર થાય, આરોગ્યમાં તો થાય પણ બીજી ઘણી બધી રીતે થાય. તો જ્યાં દરિયાએ સૃષ્ટિ નાશ પામે તો દરિયાની અંદરથી મળતી ઔષધિઓ મળતી બંધ થાય છે અને સમુદ્રી ખોરાક નાશ પામે છે. એટલે કે માછીમારી કરતા હોય લોકો અને મત્સ્ય ઉદ્યોગો ચાલતા હોય છે અને માછલીનો ખોરાકનો ઉપયોગ કરતા હોય તો આ બધું થાય છે. સીધી સમાજ ઉપર એની અસર થાય, એ લોકોનો ખોરાકનો પ્રશ્ન ઊભો થાય અને માછીમારીનો જે વ્યવસાય કરતા હોય એને વ્યવસાયની ઉપર એની અસર થાય અને દરિયાના કિનારે અમુક વિસ્તારની અંદર માછીમારી કરતા હોય એને કિનારા પર બધા પ્રદૂષણ થાય, જલ્દી થાય, કેમ કે બધા હરવા ફરવા જાય, બધી વસ્તુ ફેંકે, નદીઓની અંદરથી જે પાણી આવતું હોય કેમિકલવાળું એ પડે, એના કારણે માછીમારીનો વ્યવસાય કરતા હોય એ લોકોને ઊંડા સમુદ્રની અંદર એટલે કે દૂર સુધી એને જવું પડે વ્યવસાય કરવા માટે. અને તેમ છતાં જેને જથ્થો જોયો તો એટલો પ્રાપ્ત ન થાય અને બેકારીનો ભોગ બનવું પડે, એટલે કે એને વ્યવસાય ઉપર અસર થાય, બેકાર થવા લાગે. સમય જતાં ગરીબી અને બેકારીની સમસ્યા સર્જાય, એ પ્રશ્ન ઉભો થાય ગરીબી અને બેકારીનો. કુદરતી આપત્તિ અને ગ્લોબલ વોર્મિંગને કારણે સમાજ જીવનના અનેક પાસા ઉપર ગંભીર અસર થઈ શકે. કુદરતી આપત્તિઓ આવે અને ગ્લોબલ વોર્મિંગ, આ શબ્દ આપણે હમણાં છેલ્લા વર્ષોમાં બહુ સાંભળીએ છીએ કે ગરમીમાં વધતું જાય છે અને ગ્લોબલ પૃથ્વી ઉપર જે ગરમી ટેમ્પરેચર છે એ વધતું જાય છે, જેના કારણે હિમાચાલની જે ડુંગરો હોય પર્વતો હોય એની ઉપરથી બરફ પોગળે, હિમ પ્રદેશ આખા જે હોય એનો બરફ પોગળે અને એની પણ અસર થાય. પ્રાદેશિક સ્થળાંતર થવા છે, લાગ્યું છે આવું થાય એટલે દરિયા કિનારાના દરિયાની સપાટીઓ વધે તો પ્રાદેશિક સ્થળાંતર થવા લાગે, એટલે કે ત્યાંથી લોકો બીજા જગ્યાએ રહેવા જવાનો પ્રયત્ન કરે, જેને લીધે મોટા નગરોની યાત્રા વધી છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારમાંથી નગર તરફ લોકોનો ધસારો થાય, લોકોની દોટ એવો શબ્દ પણ વપરાય છે કે નગર તરફ બધા જવા લાગે એટલે નગરોની વિસ્તાર વધે, એના માટે શબ્દ વાપર્યો છે. નગરો છે એ મોટા થતા જાય, યાત્રા વધી એટલે એમ. પ્રદૂષણ વધી જતા આર્થિક અસમાનતા વધતા ચોરી ગુનાખોરીની સમસ્યા પણ વધે. હવે આપણે હમણાં સમજાય એમ એક જગ્યાએથી કેટલી જગ્યાએ અસર કરતો હોય, લોકોનો વ્યવસાય પર અસર થાય, લોકો ગરીબ થવા લાગે, બેકારી અનુભવે, કામ રોજગાર છે એના પડી ભાગે, એટલે બીજા સમાજની અંદર બીજા ઘણા પ્રશ્નો ઊભા થાય, ચોરીનું પ્રમાણ વધે, લોકો પોતાનું ભરણ પોષણ કરવા માટે મજબૂર થઈને પણ ગુનાખોરીના ધંધા તરફ વળે અથવા તો ગુનાખોરીનું આચરણ કરે આવું પણ થતું હોય છે.
જે સમાજમાં વિઘટન માટે જવાબદાર ગણાવી શકાય. આવા બધા પ્રશ્નો બને એ સમાજની અંદર મોટી સમસ્યાઓ ઊભી કરે, સમાજનું વિઘટન થઈ જાય એના માટે આ જવાબદાર છે. શહેરોમાં હવા અને અવાજનું પ્રદૂષણ વધતા જાહેર આરોગ્ય જોખમાય, લોકોનો દવા પાછળનો ખર્ચ વધતા અર્થતંત્ર પર એની ગંભીર અર્થ અસર થાય. પ્રદૂષણ થાય, હવા ખરાબ થાય, પાણી ખરાબ થાય, એના કારણે શહેરોની અંદર અને પશુ વસ્તી ગીચતા હોય, એવા બધા કારણોસર લોકોના સ્વાસ્થ્ય પર આરોગ્ય પર એની અસર થાય અને એના કારણે બીમાર પડે અને દવાઓ વગેરે લેવાની જરૂરિયાત ઊભી થાય. એના કારણે એનું પોતાનું જે અર્થતંત્ર છે વ્યક્તિનું એની ઉપર એવી અસર પડે. આવકના પ્રમાણમાં એનું જે ગુજરાન ચાલતું હોય એની જગ્યાએ દવા વગેરેના ખર્ચા થાય એટલે એના અર્થતંત્ર ઉપર પણ અસર થાય. વર્તમાન સમયમાં ભૌતિક સુખાકારી માટે અને ઝડપી ઉત્પાદન માટે માનવીય અનેક સાધનો વસાવ્યા, જેમાંથી અવાજ ઘોંઘાટનું પ્રદૂષણ વધતા મગજ અને તંદુરસ્તીને નુકસાન પહોંચે છે. ભૌતિક સુખાકારી એટલે દરેક ભૌતિક સાધનો આપણે ઉપયોગ કરવો એવું જે વર્ણન થતું જાય છે એના કારણે આખા માનવ સમાજે ઝડપથી ઉત્પાદન થાય એવા સાધનો વિકસાય જાય, એટલે કે વિજ્ઞાન ટેકનોલોજીનો જે ઉપયોગ થાય છે એની અંદર એવા સાધનો બનાવે જેના કારણે આવા સાધનોની સંખ્યા વધતી જાય. આમ કહીએ તો નાની મોટી ફેક્ટરીઓને એની મશીનરીના અવાજ ઘોંઘાટ એનું પ્રદૂષણ વધતા મગજ ઉપર અસર થાય છે. આપણે બહુ ઘોંઘાટિયા વાતાવરણની અંદર અમુક સમય પસાર કરીએ તો આપણે તમે બોલતા હોઈએ છીએ કે કંટાળી ગયા, તો ઘોંઘાટનું વાતાવરણ છે તો એનાથી મગજ ઉપર અસર થાય, લોહીનું દબાણ વધવું, બહુ ઘોંઘાટમાં રહેવાથી લોહીનું દબાણ વધે, માથાનો દુખાવો, ઉપરાંત માનસિક તાણને લીધે વ્યક્તિ હતાશા અનુભવે, માનસિક તાણમાં રહે છે, સ્ટ્રેસમાં રહે, ટેન્શનમાં રહે અને પોતે હતાશા અનુભવે. શાંતિ હોવી પણ જરૂરી છે. અવાજે જરૂરિયાત કરતાં વધારે હોય તો એ શરીર ઉપર અસર કરતો હોય છે, નહીં તો આવા બધા પ્રશ્નો ઉભા થતા હોય છે, જેથી વ્યક્તિના દાંપત્ય તેમજ સામાજિક જીવન પર અસર થાય. કુટુંબની અંદર માનસિક સ્ટ્રેસમાં રહે, માનસિક તાણ અનુભવે એટલે કુટુંબની અંદર એ નાના મોટા પ્રશ્નો ઊભા થાય છે. સુખી અને શાંત વાતાવરણ હોવું જોઈએ એમાં વિક્ષેપ પડે અને એના કારણે કુટુંબિક જીવનો છે એની ઉપર પણ અસરો પડતી હોય છે. શહેરમાં વધતી આત્મહત્યા છૂટાછેડીની સમસ્યા એના કારણ ગણાવી શકાય. મોટા શહેરોની અંદર આત્મહત્યાનું પ્રમાણ છે એ અને છૂટાછેડાનું જે પ્રમાણ છે એના માટે આવા બધા કારણો પણ ભાગ ભજવતા હોય છે. કારણ કે માણસ એકદમ આનંદમય જીવતો હોય તો એને પ્રશ્નો ઓછા થાય, પણ માનસિક તાણમાં જીવતો હોય અને પછી આવા બધા પ્રશ્નો સોલ્વ કરવાના હોય, હમણાં આપણે વાત કરીએ એમ દવાખાનાના ખર્ચા થાય, દવા ના થાય એવા થતા હોય અને ઘોંઘાટિયા વાતાવરણથી રહેતા હોય, દોડધામવાળું જીવન હોય એટલે હતાશાઓ અનુભવે ને આત્મહત્યા તરફ એ પ્રયાણ કરે, એટલે કે આત્મહત્યાનો વિચાર આવવા માંડે. ઉપરાંત કુટુંબની અંદર જે પ્રશ્નો શાંતિથી સુલેહથી જે હલ કરવાના હોય એ જગ્યાએ માનસિક તાણના હિસાબે બોલાચાલી થાય અને એમાંથી છૂટાછેડા વગેરેના પ્રશ્નો પણ વધારે બને. તો આવા બધા કારણો માટે અનેક રીતે આપણને એમ થાય પ્રદૂષણ એમાં પણ બીજી આમ સમાજ ઉપર એની એક યા બીજી રીતે ઘણી બધી અસરો થતી હોય છે. પ્રદૂષણના કાયદા હોવા છતાં તેની છટકબારી દ્વારા ભ્રષ્ટાચારની સમસ્યાને ગતિ મળે છે. પ્રદૂષણ અટકાવવા માટેના ઘણા બધા કાયદાઓ પણ હોય છે અને પ્રદૂષણ પર નિયંત્રણ રહેના કાયદા હોય છે, પણ છટકબારી કાયદામાંથી છટકબારી ગોતી અને પાછા લોકો એમાંથી ભ્રષ્ટાચાર કરી અને જેમ તેમ કરીને એનો ઉકેલ લાવી અને પોતાનું જે ઈચ્છિત કાર્ય હોય કરી નાખતા હોય છે. પ્રદૂષણ થાય કે
નોતાય અને એના કારણે ભ્રષ્ટાચારને પણ ગતિ મળે છે કારણ કે ઉદ્યોગ માટે જમીન મેળવવી કર ચોરી કરવી ખાદ્ય વસ્તુમાં બનાવટ કરવી જેવી વૃત્તિઓનું પ્રમાણ વધતું જાય છે જો ઉદ્યોગ માટે જમીન મેળવવી એના જે નિયમ હોય કાયદા હોય એમાં જે છટકબારી ગોતી ગોતીને પણ થોડું ઘણું ભ્રષ્ટાચાર કરીને એવી પ્રયત્ન લોકો કરી અને એવું કરે એટલે જે ખેતીલાયક જમીન હોય એનો ઘટાડો થતો જાય અને ઉદ્યોગો ત્યાં સ્થપાતા જાય પાછું પ્રદૂષણ તો થાય છે કર ચોરી કરવી એટલે આપણે જે ટેક્સ ભરવાનો આવતો હોય એની અંદર પણ છટકબારી ગોતીને એની અંદર કર ચોરીઓ પણ કરવામાં આવતી હોય છે ખાદ્ય વસ્તુમાં બનાવટ કરવી એટલે કે આપણે ભેળસેળ એવો શબ્દ સાંભળ્યો છે જે ખાદ્ય પદાર્થ હોય એની અંદર ભેળસેળ વગેરે કરે તો આ બધી વસ્તુ છે એની વૃત્તિઓ વધતી જાય આમ આપણે આજે અન્ય અસર પ્રદૂષણની આ મુદ્દામાં ભણ્યા હવે આખો જે છે એ પ્રશ્ન સ્વરૂપે થોડુંક સમજી લઈએ તો પ્રદૂષણની સામાજિક અસરો એવું સમજાવો તો તમારે આ જે આપણે મુદ્દાઓ ભણ્યા છે છ મુદ્દા રજૂ કરવા પડે બરાબર તો એની અંદર સામાજિક અસર એમ કરી એના મુદ્દા વાઇઝ આપણે લખવું પડે તો એની અંદર કયા કયા મુદ્દાઓ આપણે ભણી લીધું રિફર કરીએ એટલે સળંગ આપો વિભાગ આપણને સહેલાઈથી યાદ રહે અને જે સમજ્યા છે એ તાજું થાય તો પહેલો મુદ્દો પ્રદૂષણની સામાજિક અસર એનો પહેલો મુદ્દો હવા પ્રદૂષણ જળ પ્રદૂષણ જમીન પ્રદૂષણ ઘોંઘા અવાજ અને ધ્વનિનું પ્રદૂષણ કિરણોત્સર્ગ પ્રદૂષણ અને અન્ય અસર આ છ મુદ્દા આપણે ભણ્યા હવે નાના પ્રશ્નની અંદર હવા પ્રદૂષણ સમજાવો એમ હોય તો આપણે બે કે ત્રણ માર્કનો મોટા ભાગે પૂછાયા તો એની અંદર આપણે ખાલી હવા પ્રદૂષણને રજૂ કરવું પડે જળ પ્રદૂષણ સમજાવો તો ખાલી જળ પ્રદૂષણ છે એ રજૂ કરવાનું છે જમીન પ્રદૂષણ સમજાવો તો ખાલી જમીન પ્રદૂષણ સમજાવો છે એમ ઘોંઘા અવાજ ધ્વનિ પ્રદૂષણ તો એના માટે કિરણોત્સર્ગ એટલે કિરણો દ્વારા જે પ્રદૂષણ થાય છે તો એના માટે એ એક જ મુદ્દો રજૂ કરવાનો છે અન્ય અસરો જણાવો તો આપણે આજના વિડીયો ભણ્યા એ રજૂ કરવાનું છે અને આખો પ્રશ્ન મોટા પ્રશ્નમાં પૂછાય પ્રદૂષણની સામાજિક અસર તો આપણે આ છ મુદ્દા છે એ રજૂ કરવા પડે હવે આગલા વિડીયોની અંદર આપણે ગ્લોબલ વોર્મિંગ એનો અર્થ છે સમજવાનો પ્રયત્ન કરીશું અને એની અસરો આગલા વિડીયોની અંદર આપણો સમાવેશ થઈ જશે કે ગ્લોબલ વોર્મિંગનો અર્થ એની અને એની અસરો